જાણવું હશે કે કેટલું પેમેન્ટ આવ્યું છે. હેલો ફ્રેન્ડ, કેમ છો? આયો બધા મજામાં છો? અને આજે હું ચાલુ કરી એટલે ઈચ્છા થઈ કે લાવો એક બ્લોગ નોખીએ કે પબ્લિક ને ખબર પડે કે કેટલું પેમેન્ટ આવે છે. તો ચાલો આપણે બજારમાં જઈ મળીએ કે કેટલું પેમેન્ટ આવ્યું છે. એને આપણે બજારમાં આવી ગયા છીએ અને હવે ડાયરેક્ટલી જવાનું છે એટીએમ ગોતવું પડશે ને હવે. તો ચાલો એટીએમ ગોતીએ. અને આપણે એટીએમમાંથી પૈસા બીજા ઉપાડી લીધા છે અને હવે કેક ખરીદે કેટલા પૈસા આવ્યા છે હું તમને બતાવું આગળ, એટલે બ્લોગમાં બન્યા રહેજો. આગળ બતાવું એટલે મારે હજી થોડું કામ છે બજારમાં, ફટાફટ હું કરી નાખું, એટલું પટી જાય તો પછી તમને બતાવું કે કેટલા પૈસા આવ્યા. એને આપણે બીજા વોટણી લેવા આવીએ. જો મસ્ત મસ્ત વોટણી પડી છે, વોટણી પસંદ કરે છે. આપણે વાળ કપાવા છીએ અને દુકાને જઈ અને હેર કટ કરાવીએ. હેર કટની દુકાન જોઈ લો ફ્રેન્ડ. હવે હેર કટિંગ કરવી છે અને આપણે બધું પટી ગયું. હવે એક કેક લેવાની છે અને ફટાફટ ઘરે જવાનું છે. તો મળીએ આગળ. સફળતાપૂર્વક, કાળજીપૂર્વક અને સારી રીતે આપણો કટિંગ થઈ ગયો છે. જો હવે વિજાન વિપુલ બેઠા, હવે બહાર જવાનું છે. તો ચાલો ફટાફટ આવો બહાર. બસ એટલે તો કર. આપનો પગાર આવી ગયો હતો. યુટ્યુબ નું પેમેન્ટ કેટલું આવ્યું તમારે બધાને જાણવું હશે કે કેટલું પેમેન્ટ આવ્યું છે. અને પેમેન્ટ બતાવ્યું નથી, ડાયરેક્ટ મેં હાલ દીધું છે. પણ સ્ક્રીનશોટ હું તમને બતાવી દઈશ. થંબનેલમાં તમે જોયો હશે સ્ક્રીનશોટ, એ થંબનેલમાં જે રહ્યો ને એટલા જ છે. એટલે સમજી જવાનું કે આપણે ના કહેવાય કેટલું પેમેન્ટ આવ્યું. મારે યુટ્યુબ નથી કહેતા, કોઈ નથી કહેતા, અમે પણ નથી કહેતા. અમારે બીજું યુટ્યુબમાં તો એવું નિયમ છે કે પાકું પેમેન્ટ ના કહેવાય. ના કહેવાય. પણ તમે આશરે હું તમને એમ કહું તો કે વિવો વી પચી રહ્યો ને એ આરામથી આવી રહે. તમારો મોબાઈલ જે લેવો હોય ને વિવો વી પચી એ રહે પેમેન્ટથી આવી રહી, 8 GB રેમ વાળો. તો સમજી લો કે કેટલું પેમેન્ટ આવ્યું હશે. તો આઈ હોપ બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને આ રીતે અમને સપોર્ટ કરતા રહેજો.